ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રકરણમાં દાખલાઓ શરૂ કરતા પહેલા આ પ્રકરણમાં જે બોર્ડની અંદર કેટલા માર્કનું પૂછાય છે આ પ્રકરણનું ભારણ શું છે એ જરા સમજી લઈએ ચેપ્ટર 2 બહુપદી તો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની અંદર આપણે આ પ્રકરણમાંથી એક માર્કનો એક હેતુલક્ષી પ્રશ્ન પૂછશે એકદમ ટૂંક જવાબી જેનો એક માર્કનું ભારણ છે ત્યારબાદ બે માર્કનો એક દાખલો પૂછાશે અને ત્યાર પછી આ પ્રકરણમાંથી 3 માર્કનો એક દાખલો પૂછાશે એટલે આમ સરવાળો આપણે કરીએ તો આ ચેપ્ટરમાંથી આપણને કુલ બોર્ડની પરીક્ષામાં 6 માર્કનો પૂછાશે બીજું વિદ્યાર્થીઓ આપણે ચોપડીની અંદર સ્વાધ્યાય 2.1 જે છે એ 2.1 ની અંદર આલેખ છે તો જ્યારે આપણો આ લોકડાઉનનો જે પીરિયડ છે તે ઓવર થઈ જાય ક્લાસ થઈ જાય પછી જ્યારે તમે બધા ભેગા મળશો ત્યારે આપણે ક્લાસીસ પર ભેગા થઈશું ત્યારે આપણે આલેખ પોથીની અંદર એ સ્વાધ્યાય 2.1 અભ્યાસ કરીશું માટે અત્યારે 2.1 જે આલેખ છે એને નહીં કરતા અત્યારે આપણે ચાલુ કરીશું સ્વાધ્યાય 2.2 તો ચાલો વિદ્યાર્થીઓ આપણે 2.2 શરૂ કરતા પહેલા એક અગત્યની વસ્તુ બહુપદીનું શૂન્ય શું છે એના વિશે થોડો પરિચય મેળવી લઈએ બહુપદીનું શૂન્ય તો એની વ્યાખ્યા છે એ પ્રમાણે આપણે સમજતા જઈએ શું કહી છે જુઓ કે જો p ઓફ x દીકરાઓ આપણને બહુપદી શબ્દ વારંવાર લખવો નહીં પડે એના માટે આપણે કહ્યું છે તે પ્રમાણે કે બહુપદીને અંગ્રેજી ભાષામાં પોલીનોમિયલ્સ કહેવાય મતલબ એનો પ્રથમ મૂળાક્ષર જે p છે એને આપણે સંજ્ઞા તરીકે વાપરીએ છીએ આ બહુપદીની અંદર આપણે ચલ તરીકે x રાખવાના છીએ એટલે બહુપદીમાં ચલ તરીકે x નો ઉપયોગ કરવાના છીએ એટલે કૌંસની અંદર આપણે લખ્યો x અને વંચાય આવી રીતે p ઓફ x p મતલબ બહુપદી x મતલબ એમાં આપણે ચલ તરીકે x વાપરવાના છીએ શું કહે છે વ્યાખ્યા તે સમજીએ જો p ઓફ x એ x માં બહુપદી હોય વાત તો સાચી સમજે જુઓ મતલબ કે હું કોઈ એક બહુપદી લખું છું p ઓફ x બહુપદીની અંદર ચલ હું x વાપરીશ મતલબ કે એક બહુપદી ધારો કે આપણે લખી 2x ઓછા 4 સમજી શકતા હશો તમે વિદ્યાર્થીઓ કે p ઓફ x એ x માં બહુપદી છે હા આ રીત આમ જે p ઓફ x છે એ આ x ની અંદર બહુપદી છે અને ધારો કે બીજી કોઈ એક સંખ્યા k જે કોઈ વાસ્તવિક સંખ્યા છે કે કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો એક આપણે કામ કરવાનું છે કે આ બહુપદી p ઓફ x માં x ને બદલે k મૂકવાનો છે x ને બદલે k મૂકવાથી મતલબ આ જે બહુપદી છે આ બહુપદીમાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે k મૂકવાનો તો આ બહુપદીનું સ્વરૂપ આવું બનશે x દેખાય છે મતલબ કે k મૂકીશું p of k is equal to 2 એટલે 2x x બરાબર k મૂકીએ માઇનસ 4 બરાબર ફરીથી જુઓ p ઓફ x એ x માં બહુપદી છે ઓકે હવે શું કરો k કોઈ વાસ્તવિક સંખ્યા લેવાની છે હવે વાસ્તવિક સંખ્યા મતલબ કઈ હોય શકે તો દીકરાઓ વાસ્તવિક સંખ્યાઓ તરીકે k ની કિંમત આપણે 0 પણ લઈ શકીએ 1 પણ લઈ શકીએ 2 પણ આવી શકે ઋણ 1 પણ આવી શકે ઋણ 2 પણ આવી શકે અનંત સુધી સંખ્યાઓ આપણે વિચારી શકીએ કે k ની કિંમત આમાંથી કોઈ હોય શકે બરાબર છે k કોઈ વાસ્તવિક સંખ્યા હોય અને આપણે કરીશું શું આ જે બહુપદી p ઓફ x છે એમાં x ને બદલે k મૂકીશું x ને બદલે k મૂકીશું અને k મૂકવાથી અગર મારી બહુપદી p ઓફ x નો જવાબ શૂન્ય મળે હવે એ કઈ રીતે મળે એ આપણે જરા સમજીએ જુઓ શું કહે છે કે k ની કોઈ વાસ્તવિક સંખ્યા વિચારો વાસ્તવિક સંખ્યા હોય એટલે આપણે પહેલા એવું વિચારીએ કે ચાલો આપણે k ની જગ્યા ઉપર 0 મૂકી જોઈએ આ બહુપદી
આ બહુપદીમાં જ્યાં મને k દેખાય છે ત્યાં આપણે શૂન્ય મૂકીએ જ્યાં k દેખાય છે ત્યાં શૂન્ય મૂકીએ જુઓ k બરાબર 0 is equal to 2 એટલે 2 k દેખાય છે મતલબ k ની કિંમત 0 આપણે k ની કિંમત 0 પસંદ કરીએ છીએ માઈનસ 4 આની ગણતરી કરીએ તો કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણાકાર કરીશું એટલે 0 થવાનું શૂન્ય જ થવાનું છે એની પાછળ ઋણ 4 આ બાદબાકી કરીએ તો ઋણ 4 આવશે અહીં મને વ્યાખ્યામાં એવું કીધું છે કે k ની કિંમત મૂકવાથી મને જવાબ બહુપદીનો શૂન્ય મળવો જોઈએ અહીં મને જવાબ શૂન્ય મળતો નથી is not equal to 0 મતલબ આપણે k ની કિંમત કઈ મૂકી 0 મૂકી મતલબ કે આ જે 0 છે ને આ જે શૂન્ય છે 0 છે આ 0 ને આપણે આ બહુપદીનું શૂન્ય કહી શકીએ નહીં કારણ કે મને જવાબ 0 મળવો જોઈએ જવાબ 0 મળે તો k ને બહુપદીનું શૂન્ય કહેવાય અહીં મને જવાબ 0 મળતો નથી એટલે આ જે 0 છે એ આ બહુપદીનું શૂન્ય નથી ચલો તો આપણે આગળ વધીએ k બરાબર 0 ને વિચારતા આપણે એવું વિચારીએ કે k ની કિંમત 1 મૂકીએ આ જે બહુપદી છે એમાં આપણે k ની કિંમત 1 પસંદ કરીએ ચાલો p મતલબ p બહુપદી ચલની કિંમત 1 વિચારીએ છીએ બરાબર 2 એટલે 2 k ની કિંમત 1 માઈનસ 4 આ ગુણાકાર 2 એકા 2 માઈનસ 4 બાદબાકી કરશો 2 માંથી 4 જાય માઈનસ 2 એકવાર ફરીથી જુઓ 0 મળવો જોઈએ દીકરા બોલો અહીં મને 0 ફરીથી મળતો નથી આ કિંમતનો જવાબ મૂકવાથી 0 મળતો નથી મતલબ કે આપણે k ની કિંમત જે 1 પસંદ કરેલી તો એવું કહી શકીએ કે આ જે k બરાબર 1 છે એ પણ બહુપદીનું શૂન્ય નથી આગળ વધીએ તો દીકરાઓ તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે કે k બરાબર આપણે 2 મૂકીશું હવે 1 પણ નથી આ તો 2 મૂકીએ તો તમે મને કહી શકશો કે 2 મૂકવાથી આ બહુપદીનો જવાબ 0 થશે કેવી રીતે ફટાફટ જોઈ લઈએ જો k ની કિંમત 2 k ની કિંમત 2 -4 2 2 4 -4 બરાબર 0 હવે મને જવાબ 0 મળી ગયો એનો મતલબ એમ થશે કે p ની બહુપદી p ની અંદર ચલની કિંમત 2 મૂકવાથી જવાબ 0 મળે છે 2 મૂકવાથી 0 મળે છે 2 એનો મતલબ એમ કે આ બહુપદીનું શૂન્ય 2 છે આ જે બહુપદી છે એનું શૂન્ય કોણ છે 2 એટલે આપણે એમ લખી શકીએ ને જુઓ કે ભાઈ p ઓફ 2 એટલે કે 2 મૂકવાથી જવાબ 0 મળે છે મતલબ કે p ઓફ k બરાબર 0 તો દીકરાઓ આ જે આપણે વ્યાખ્યા જોયા જોઈ એને આપણે એક વખત ફરીથી પહેલેથી સમજી લે તો તમારા દિમાગમાં એકદમ વ્યવસ્થિત સારી રીતે ઉતરી જાય બહુપદીનો શૂન્ય જો p ઓફ x એ x માં બહુપદી હોય p ઓફ x x માં બહુપદી હોય અને k કોઈ વાસ્તવિક સંખ્યા હોય k કોઈ વાસ્તવિક સંખ્યા આપણે હોય તો આ જે બહુપદી p ઓફ x છે એમાં x ને બદલે k મૂકો x ને બદલે k મૂકો કે મૂકવાથી અગર મને બહુપદીનો જવાબ 0 મળે છે બહુપદીનો જવાબ 0 મળ્યો તો જ k ને બહુપદીનું શૂન્ય કહેવામાં આવે છે તો એ જે k ની જે કિંમત આપણે મૂકી છે એને બહુપદીનું શૂન્ય કહેવાય આ આપણા ઉદાહરણમાં 2 એ આ બહુપદીનું શૂન્ય છે અગર k મારી બહુપદીનું શૂન્ય છે તો આપણે એમ લખી શકીએ કે p ઓફ k ઇઝ ઇક્વલ ટુ 0 જેમ કે મારું આ બહુપદીનું શૂન્ય 2 છે આપણે લખી શકીએ કે ભાઈ p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે વિદ્યાર્થીઓ હવે આ બહુપદીનું શૂન્ય આપણે બીજી એક બહુપદીમાં પાછું જરા વ્યવસ્થિત સમજી લઈએ જુઓ એવું નથી કે દર વખતે આપણે k કોઈ વાસ્તવિક સંખ્યા છે તો દર વખતે આપણે કિંમતો 0 1 2
માઈનસ 1 માઈનસ 2 એવું મૂકી મૂકીને દર વખતે ચેક નહીં કરીશું આપણને બહુપદીનું શૂન્ય ડાયરેક્ટ પણ મળી શકે એમ છે હવે કેવી રીતે શોધવું એ આપણે જરા સમજી લઈએ બહુપદી આપણે આગલા વિડિયોમાં ભણાવ્યું તે પ્રમાણે આપણને ખબર છે કે સુરેખ બહુપદી પણ હોઈ શકે છે દ્વિઘાત પણ હોઈ શકે છે ત્રિઘાત પણ હોઈ શકે છે તો આજે આપણે શીખવાના છે કે આ દરેકે દરેક બહુપદીના શૂન્યો કેવી રીતે શોધી શકાય સૌથી પહેલા આપણે સુરેખ બહુપદીથી શરૂ કરીએ છીએ જેમ જેમ આપણે આગળ વધીએ ત્યારબાદ દ્વિઘાત બહુપદીના પણ શૂન્ય શોધવાનું આપણે શીખીએ પહેલા આપણે સુરેખ બહુપદી તરીકે બીજી કોઈ એક બહુપદી વિચારીએ ધારો કે p of x બરાબર 3x - 12 હવે આપણે આ બહુપદીનું શૂન્ય શોધવું છે એક વાર ફરીથી આપણે દિમાગમાં એવું યાદ રાખીએ કે બહુપદીનું શૂન્ય મતલબ કે x ની એવી કિંમત વિચારવી કે જે કિંમત આ બહુપદીમાં મૂકવાથી x ના જગ્યા ઉપર એ વાસ્તવિક સંખ્યા મૂકવાથી આ બહુપદીનો જવાબ 0 થવો જોઈએ બરાબર છે હવે આપણે આ બહુપદીનું શૂન્ય શોધવું છે મતલબ કે આની કિંમત 0 કરવી છે આની કિંમત કેવી કરવી છે આપણે p of x બરાબર શું થવું જોઈએ 0 મતલબ કે p of x બરાબર 0 ડાયરેક્ટ આપણે કઈ રીતે શોધી શકીએ છીએ શૂન્ય એ સમજાવું છું બહુપદીનું શૂન્ય શોધવું છે મતલબ કે આ p of x ની કિંમત થવી જોઈએ 0 is equal to 3x ઓછા 12 તો હવે આ આપણો બની ગયો ધોરણ 8 નો સમીકરણ ઉકેલવાનો એક સાદો દાખલો અગર આમાં આપણે ચલ x ની કિંમત શોધવી હોય તો આપણને ખબર છે કે x ને કરતા બનાવવો પડે એ માટે આપણે એવી રીતે બનાવીએ છીએ x ને કરતા બનાવવા માટે સૌથી પહેલા આ જે ઋણ 12 છે ઋણ 12 એને બરાબરના ચિહ્નની જમણી તરફ લાવતા ઋણ 12 ને જમણી તરફ લાવતા ધન 12 થશે is equal to 3x આ શૂન્ય છે એટલે એને લખવાની જરૂર નથી ઋણ 12 આ બાજુ આવશે તો ધન 12 થશે પ્લસ 12 3x એમ થાય હજુ એક આગળનું સ્ટેપ કરીએ આપણે 12 ગુણાકારમાં 3 છે મતલબ કે એને આપણે સામે મોકલે તો ભાગાકાર થશે આવશે 3 4 12 મતલબ કે મને જવાબ મળે x બરાબર 4 આપણે આવી રીતે સુરેખ બહુપદીનું સીધે સીધું શૂન્ય શોધી શકીએ છીએ દર વખતે આપણે ઘણી બધી વાસ્તવિક સંખ્યાઓ મૂકી મૂકીને ચેક કરવાની જરૂર નહીં પડે ડાયરેક્ટ જવાબ મળી ગયો x બરાબર 4 તમે વિચારી પણ શકશો તમે જોઈ પણ શકશો કે હા આમાં x બરાબર 4 મૂકશો 4 મૂકીએ તો x બરાબર 4 એટલે કે 4 તારી 12 આ 12 12 માંથી 12 જાય એટલે જવાબ મળી ગયો 0 મતલબ કે આપણે કહી શકીએ કે 4 એ આ બહુપદીનું શૂન્ય છે આ બહુપદીનું શૂન્ય 4 છે મતલબ કે સાંકેતિક ભાષામાં આમ પણ લખાય કે x ની જગ્યા ઉપર 4 મૂકવાથી જવાબ આપણને મળશે 0 ઓકે ઓકે વિદ્યાર્થીઓ આપણે બે સુરેખ બહુપદીનું શૂન્ય શોધી લીધા પછી આપણે એવું વિચારીએ કે સુરેખ બહુપદીને આપણે જે ગયા વિડિયોમાં પણ કીધું તે પ્રમાણે એનું પ્રમાણિત સ્વરૂપ p of x બરાબર ax વત્તા b જ્યાં a is not equal to 0 સ્વરૂપમાં લખી શકીએ છીએ ધારો કે આ જે પ્રમાણિત સ્વરૂપ છે બરાબર એમાં આપણે આ સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાની કોશિશ કરીએ તો અગર આ સુરેખ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો આપણે આની p of x ની કિંમત 0 મૂકીશું is equal to ax પ્લસ b હવે શૂન્ય શોધવા માટે આપણને ખબર જ છે કે x ની કિંમત શોધવાની હોય મતલબ કે x ને કરતા બનાવીએ ચાલો અગર x ને કરતા બનાવો તો સૌથી પહેલા આ જે પ્લસ b છે એ આ તરફ આવી જશે એટલે થશે માઇનસ b શૂન્ય લખતા નથી પ્લસ b આ બાજુ આવી ગયો માઇનસ b is equal to ax હજુ આપણે x ને કરતા બનાવીએ તો a જશે a ક્યાં જશે માઇનસ b ના છેદમાં કારણ કે આ ગુણાકાર છે તો એ ગુણાકાર નું થઈ જશે ભાગાકાર સામે જાય મતલબ આપણે એમ પણ કહી શકીએ કે કોઈ પણ સુરેખ બહુપદી હોય તો એ સુરેખ બહુપદી નું શૂન્ય માઇનસ બી છેદમાં એ સ્વરૂપમાં હોઈ શકે જ્યાં જો આપણે એક વસ્તુ આગળ વિચારીએ તો માઇનસ બી એટલે શું તો માઇનસ એટલે માઇનસ
बी बी એટલે આ પદાવલીનું અચળ બળ બી મતલબ આ પદાવલીનું અચળ બળ છેદમાં એ એનો મતલબ શું એ મતલબ કે x નો સહગુણક એ શું છે x નો સહગુણક મતલબ કોઈ પણ સુરેખ બહુપદી હોય તો એનું શૂન્ય આપણે આરામથી શોધી શકીએ છીએ અગર પ્રમાણે સ્વરૂપમાં હોય તો આ જ સ્વરૂપમાં આવશે માઈનસ b એના છેદમાં a b મતલબ કે અચળ બળ અને a એટલે કે x નો સહગુણક તો ચાલો વિદ્યાર્થીઓ સુરેખ બહુપદીનું શૂન્ય શોધી લીધા પછી હવે આપણે દ્વિઘાત બહુપદી પર જઈએ કે દ્વિઘાત બહુપદીનું શૂન્ય કેવી રીતે શોધી શકાય દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવા માટે આપણે આ દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા પડશે અને આ અવયવ પાડવા એ ધોરણ 8 અને ધોરણ 9 માં આપણે શીખી જ ગયા છે ચલો કે બધા એક વખત આપણે ફરીથી એને સમજી લઈશું પહેલું કામ છે આપણું કે આપણે આ બહુપદીનું શૂન્ય શોધવું છે શૂન્ય શોધવું છે મતલબ કે p ઓફ x ની કિંમત 0 જે આપણે મૂકી દેવાની કે ભાઈ આપણે શૂન્ય શોધવું છે મતલબ આ જગ્યા ઉપર 0 હવે આ દ્વિઘાત બે ઘાત વાળી અને ત્રિપદી છે ત્રણ પદ વાળી મતલબ આપણે ભણી ગયા છે ધોરણ 8 અને ધોરણ 9 પ્રમાણે કે આના અવયવ પાડવા હોય તો આના અવયવ પાડવા માટે આપણે એવું કરીએ છીએ કે અહીં જે પ્રથમ પદ છે x નો વર્ગ એનો સહગુણક આનો સહગુણક 1 અને આ અંતિમ પદ એનો સહગુણક 8 પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો સહગુણક બંનેનો ગુણાકાર કરો ગુણાકાર કરીએ તો થશે 8 × 8 હવે આ ગુણાકાર કરવાથી આપણને જે સંખ્યા મળી 8 તો આપણે વિચારવાનું કે 8 કોના કોના ઘડિયામાં આવે સૌથી પહેલા આવશે 1 ના ઘડિયામાં 1 પ્રથમ 8 ત્યાર પછી આ 8 2 ના ઘડિયામાં પણ આવશે 2 × 4 = 8 ત્યાર પછી આ 8 4 ના ઘડિયામાં પણ આવશે 4 × 2 = 8 પણ એ તો આપણે લખેલું છે ઊંડું 2 × 4 = 8 મતલબ કે 4 × 2 = 8 8 × 8 મતલબ કે 8 ના આટલા અવયવ આપણી પાસે છે બે અવયવ છે હવે એમાંથી આપણે આ બંને અવયવમાંથી આપણે એવો અવયવ પસંદ કરીશું કે જેનો સરવાળો કે બાદબાકી 6 થાય ફરીથી પહેલા પદનો સહગુણક 1 અંતિમ પદનો સહગુણક 8 1 × 8 = 8 8 ના અવયવ ઘણા બધા હોઈ શકે પણ એમાંથી એક એવો અવયવ પસંદ કરવાનો કે જેનો જવાબ મને 6 મળે જવાબ મતલબ કે સરવાળો કે બાદબાકી કરવાથી 6 મળે તો પહેલો અવયવ 1 × 8 = 8 છે હવે આમાં આપણે સરવાળો વિચારીએ 1 અને 8 સરવાળો થાય 1 અને 8 9 આપણે તો 6 જોઈએ છીએ એટલે આ અવયવ નહીં આવી શકે સરવાળો કરવો તો નહીં આવે બાદબાકી વિચારીએ 1 માંથી 8 જાય તો -7 કે 7 ઓકે પણ આપણે લાવવાના 6 છે એટલે આ અવયવ આપણે પસંદ કરીશું નહીં કારણ કે આનો સરવાળો કે બાદબાકી કરવાથી આપણને 6 મળતા નથી તો બીજો અવયવ વિચારીએ અને તમે મને જોતા જ આરામ થઈ કહેશો કે સર 2 × 4 = 8 એટલે કે 2 અને 4 નો સરવાળો કરીશું તો જવાબમાં આપણને 6 મળશે એટલે આપણે આ અવયવની અંદર શું કરીશું x નો વર્ગ જે છે પહેલું પદ એને એમ જ રાખીશું આ 8 છે એને પણ આપણે એમ જ રહેવા દઈશું +8 જે છે એને શું કરીશું અવયવ આ જે 6 છે એની જગ્યા ઉપર આપણે લખીશું 2 અને 7 = 4 પણ આપણે એવું કરીએ કે આ બે માંથી જે અવયવ મોટો છે એને હંમેશા પહેલા લખવાની કોશિશ કરીશું 1 છે 2 1 છે 4 આ બે આ બંને માંથી મોટી સંખ્યા 4 છે મોટી સંખ્યા 4 છે એટલે આપણે હંમેશા એવું કરીશું કે મોટી સંખ્યાને પહેલા લખી દઈએ 4x અને ત્યાર પછી આવતું 2x ચિહ્ન લખવાના બાકી મોટી સંખ્યા આપણે આગળ લખ્યા ને તો એનો ફાયદો એ થાય મોટી સંખ્યા આગળ લખવાનો આપણને ફાયદો એ થાય કે આ જે ચિહ્ન છે તે આને બે થ્રુ જ મળી જાય અહીંયા આપણે નવું કઈ વિચારવાની જરૂર નહીં પડે
જે અવયવ આપણે પસંદ કરીએ છીએ એમાંથી જે મોટી સંખ્યા છે એને આગળ લખી દો નાની સંખ્યાને પાછળ લખી દો મોટી સંખ્યા આગળ લખીશું તો ફાયદો એ છે કે જે ચિહ્ન અહીં છે એ બેઠું જ મૂકી દેવાનું હવે વિચારવાનું કે 6 લાવવા છે 6 લાવવા માટે આપણે આ બે જણાનો સરવાળો કરવાનો છે અને સરવાળો ક્યારે થાય દીકરાઓ જ્યારે સરવાળો થાય બે ચિહ્ન સરખા હોય ત્યારે પ્લસ પ્લસ સરવાળો થાય અગર બંને ચિહ્ન માઈનસ ના છે માઈનસ માઈનસ તો પણ સરવાળો જ કરવાનો હોય અહીં આપણે સરવાળો કરવાનો છે એટલે આપણે આ જગ્યા ઉપર બંને એક સરખા ચિહ્ન મૂકીશું અહીં પ્લસ મૂક્યું તો અહીં પણ પ્લસ અગર આપણે બાદબાકી કરવાની હોતે તો આપણે આ બંને ચિહ્ન સરખા નહીં રાખતા અલગ અલગ રાખતે કારણ કે આપણને ખબર છે કે બે અલગ અલગ ચિહ્નો હોય તો આપણે બાદબાકીનો દાખલો ગણીએ છીએ જેમ કે પ્લસ માઇનસ તો માઇનસ થાય એવી રીતે માઇનસ પ્લસ હોય તો પણ માઇનસ થાય તમને વધારે સમજ પડે માટે અહીં લખી રાખું છું જુઓ બે સરવાળાના ચિહ્નો ભેગા કરો કે બે બાદબાકીના ચિહ્નો ભેગા કરો બંને ચિહ્નો સરખા હોવાથી આ લોકોનો આપણે સરવાળો જ કરીએ છીએ જ્યારે બે અલગ અલગ ચિહ્નો ભેગા થાય મતલબ કે એક ઋણ એક પ્લસ અથવા તો પહેલું પ્લસ બીજું ઋણ આમાં બે અલગ અલગ ચિહ્નો ભેગા થાય ત્યારે આપણે બાદબાકી કરીએ છીએ તો શું આપણે યાદ રાખીશું કે જ્યારે આવા અવયવોનો સરવાળો કરવાનો હોય ત્યારે આવનારા બંને ચિહ્નો એક સરખા અહીં પ્લસ તો અહીં પ્લસ અગર અહીં માઇનસ હોય અહીં માઇનસ હોત અહીં માઇનસ તો અહીં પણ માઇનસ સરવાળો કરવો હોય તો બે ચિહ્નો સરખા પરંતુ બાદબાકી કરવી હોય તો બંને ચિહ્નો અલગ અલગ બાદબાકી કરવી હોય તો અહીં જો પ્લસ નું ચિહ્ન મૂક્યું હોય તો આ જગ્યા ઉપર માઇનસ આવે અથવા તો આ જગ્યા ઉપર માઇનસ નું ચિહ્ન મૂક્યું હોય તો એની પાછળનું ચિહ્ન પ્લસ આ તમે યાદ રાખજો સરવાળા માટે બંને ચિહ્નો સરખા બાદબાકી માટે બંને ચિહ્નો અલગ અલગ અત્યારે એક દાખલો આપણે સરવાળા વાળો લીધો છે બીજો એક દાખલો લઈશું તેમાં આપણે બાદબાકી કરીશું ચલો હવે આ દાખલાને આપણે આગળ વધારીએ તો એકદમ હવે તમારા માટે સરળ કામ થઈ ગયું છે ચાર પદ બની ગયા જો ત્રિપદી માંથી ચાર પદ વાળી બનાવલી બની ગઈ આઠમા નવમાં આપણે શીખ્યા તે પ્રમાણે શું કરીશું હવે આપણે બબેના ભાગલા પાડીશું બબેના ભાગલા વિચારીશું આ બંને માંથી કોમન નીકળશે એક્સ બંને પાસે એક્સ છે એટલા માટે અંદર x નો વર્ગ આની પાસે 2x છે 1x કોમન નીકળી ગયો એટલે અંદર બનશે 1x વત્તા આમાંથી પણ x કોમન નીકળી ગયો એટલે અંદર બનશે 4 વત્તા આમાંથી કોમન નીકળશે 2 અંદર રહેશે x + 4 પાછળની બંને રકમમાંથી 2 કોમન નીકળશે બંનેમાં 2 છે આગળ વધીએ x વત્તા 4 જે બંનેમાં સરખા સરખા છે અને બીજા કૌંસમાં x વત્તા 2 તો દીકરાઓ આ અવયવ પાડવા એ આપણે 8માં 9માં ધોરણથી ખબર જ છે પણ હવે આ જે બહુપદી છે એનું શૂન્ય કઈ રીતે શોધવું એટલે અહીંથી તમારા માટે નવું કામ છેલ્લું કામ અને એકદમ સરળ કામ કે હવે તમારે આનું શૂન્ય શોધવું હોય તો આમે તમે જોઈને વિચારી શકશો કે આમાં x ની કઈ કિંમત મૂકો તો જવાબ શૂન્ય મળે તો તમે મને અત્યારે આમ જ મોઢે મોઢે પણ કહી શકશો કે x બરાબર ઋણ 4 મૂકી દો x બરાબર ઋણ 4 મૂકીએ તો જરા જોઈ લો માઇનસ 4 વત્તા 4 0 0 સાથે આનો ગુણાકાર 0 એટલે x ની કિંમત મને માઇનસ 4 મળશે મતલબ કે માઇનસ 4 એ મારી આ બહુપદીનું શૂન્ય એ ઉપરાંત ફક્ત માઇનસ 4 એ આ બહુપદીનું શૂન્ય નહીં બનશે બીજો તમે કાઉન્ટ જોશો તો તમે આમાં પણ મને જોતા જ કહેશો કે સર અગર જવાબ 0 લાવવો હોય તો x ની જગ્યા ઉપર માઇનસ 2 મૂકી દઈએ અહીં માઇનસ 4 અહીં માઇનસ 2 તો પણ જવાબ મને શૂન્ય મળશે મતલબ કે અવયવ પડતાની સાથે જ આપણા દિમાગમાં ક્લિયર થઈ જશે કે આ બહુપદીને બે શૂન્ય મળવાના છે પહેલું શૂન્ય x ની કિંમત માઇનસ 4 બીજું શૂન્ય x ની કિંમત માઇનસ 2 હવે આપણે તેને દાખલામાં કઈ રીતે ગણીશું તે જરા જોઈ લઈએ આ તો આપણે મનથી જરા ફટાફટ નક્કી કરી લીધું હવે આપણે એને દાખલામાં લખીશું કેવી રીતે આગળનું સ્ટેપ આ પહેલો જ અવયવ છે x વત્તા 4 બરાબર 0 અથવા આ
બેમાંથી કોઈ એક અંશની કિંમત શૂન્ય થાય તો આ બંનેનો ગુણાકાર શૂન્ય થાય મતલબ કે x 4 બરાબર 0 હોઈ શકે અથવા તો x 2 બરાબર 0 હોઈ શકે મતલબ કે x ને કરતા બનાવીએ હવે આપણે તો -4 સામે જાય તો -4 શૂન્ય લખતા નથી એવી રીતે અહીં +2 સામે જશે તો -2 તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકશો કે આ બહુપદીને બે શૂન્ય છે થોડીવાર પહેલા આપણે સુરેખ બહુપદી જોઈલી કે જેમાં એક ઘાતાંક હતી તો એમાં એક જ શૂન્ય આવે આ દ્વિઘાત બહુપદી છે બે ઘાતવાળી મતલબ કે એને બે શૂન્ય આવ્યા હું એમ નથી કહેવા માંગતો કે ભાઈ દ્વિઘાત બહુપદી છે એટલે બે જ શૂન્ય આવે એવું નહીં હા પણ હું એવું કહીશ કે અહીં દ્વિઘાત બહુપદી છે મતલબ કે એને બે શૂન્ય હોઈ શકે કદાચ એવી પણ બહુપદી હોય કે જે બે ઘાત નહીં હોય પણ એને બે શૂન્ય ના હોતા કદાચ એક શૂન્ય પણ હોય કદાચ એવી બહુપદી પણ હોય કે જેને શૂન્ય જ ના હોય બરાબર પણ હું શું કહું છું હું શું કહેવા માંગુ છું હું એમ કહેવા માંગુ છું કે અગર દ્વિઘાત બહુપદી છે તો એને બે શૂન્ય હોઈ શકે એવી રીતે સુરેખ બહુપદી છે મતલબ કે એક ઘાત વાળી તો એને એક શૂન્ય હોઈ શકે આમાં આપણે એવું કહી શકીએ કે p ઓફ ઋણ 4 મૂકવાથી પણ જવાબ 0 આવશે અને x ની જગ્યા ઉપર p ઓફ ઋણ 2 મૂકવાથી પણ જવાબ 0 મળશે મતલબ કે -4 અને -2 એ આ બહુપદીના શૂન્યો છે તો ચાલો આપણે આ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવા માટેનું બીજું એક ઉદાહરણ લઈએ અને એ જ આપણે લઈએ p ઓફ x બરાબર x નો વર્ગ વત્તા 6x માઇનસ 16 ચાલો આ બહુપદીનું શૂન્ય શોધવું છે એટલે આપણે અહીં મૂકીશું બહુપદીની કિંમત 0 થવી જોઈએ p ઓફ x બરાબર 0 થવું જોઈએ ઓકે આગળ વિચારીએ પહેલા પદનો સહગુણક 1 છેલ્લા પદનો સહગુણક માઇનસ 16 અથવા 16 પહેલા પદનો સહગુણક 1 છેલ્લા પદનો 16 1 ગુણ્યા 16 16 એકા 16 મતલબ કે આપણે 16 ના એવા અવયવ વિચારવાના ઘણા બધા અવયવ આવે 16 એટલે કે 16 એકા 16 2 ના ગળિયામાં આવશે 2 થામ 16 4 ના ગળિયામાં આવશે 4 ચોક 16 પણ આ બધા પૈકી આપણે એવો અવયવ વિચારવાનો કે જેનો જવાબ સરવાળો કે બાદબાકી જેના અવયવનો સરવાળો કે બાદબાકી 6 થવો જોઈએ પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરી જવાબ મધ્યમ પદનો સહગુણક આપણે લાવવાની કોશિશ કરવાની તો તમે મને તરત કહેશો કે હા સર આપણે 16 ના અવયવ વિચારીશું 8 2 16 6 લાવવા છે મતલબ કે આપણે આ લોકોની 8 અને 2 એની બાદબાકી કરીશું 8 માંથી 2 જાય તો 6 લખીએ કેવી રીતે પહેલું પદ સેમ ટુ કા સેમ એકદમ જે છે બેઠું જ લખો એવી રીતે અંતિમ પદ પણ જે છે એને પણ એમ નો એમ બેઠું જ લખી દેવું હા વચ્ચેના પદમાં શું આપણે લખવાના છે 8 અને 2 મોટી સંખ્યા પહેલા મેં તમને પહેલા પણ કહ્યું કે આ બેમાંથી જે સંખ્યા મોટી હોય એને પહેલા લખી દેવી એટલે પહેલા આપણે લખીએ છીએ 8x પછી આપણે લખીએ છીએ 2x મોટી સંખ્યા આગળ લખવાનો ફાયદો શું મોટી સંખ્યા આગળ લખવાનો ફાયદો જે ચિહ્ન આ છે એને તમારે અહીં બેઠું સીધે સીધું જ મૂકી દેવું મતલબ કે આ આખા દાખલામાં ખાલી એક જ ચિહ્ન આપણે મૂકવાનું બાકી રહે હવે આપણે પહેલેથી નક્કી કરેલું છે કે 8 માંથી 2 ને બાદ કરીશું તો જવાબ 6 આવશે બાદબાકીનો દાખલો એટલે મેં તમને પહેલા પણ કીધું કે બાદબાકીનો દાખલો કરવો હોય તો બંને ચિહ્ન અલગ અલગ રાખવા અહીં પ્લસ છે તો અલગ ચિહ્ન કરવું પડશે મતલબ કે અહીં ઋણ કરીએ મેં આગળ પણ કીધું સરવાળો કરવો હોય તો જ બંને ચિહ્ન સરખા મૂકો અહીં મારે બાદબાકી કરવી છે તો બંને ચિહ્ન અલગ રાખવાના અહીં પ્લસ છે તો અહીં માઇનસ મૂકો ધારો કે અહીં માઇનસ હોત તો અહીં પ્લસ કરતે ચલો નેક્સ્ટ સ્ટેપ લઈએ તો આના અવયવમાં આ જે 4 પદનો દાખલો છે એમાં બંનેના ભાગલા પાડીએ અને કોમન કાઢીએ આ બંને માટે કોમન નીકળશે x એટલે અંદર વધશે x વત્તા 8 માઇનસ જો હવે એ ઋણ છે અને આમાં જે કોમન 2 નીકળશે
અને કૌંસ બનશે મતલબ કે અહીં બહાર માઈનસ નું ચિહ્ન હોવાથી અંદર નું ચિહ્ન બદલાશે એટલે બે કોમન નીકળી ગયા પછી અંદર વધશે x ઋણ બે કોમન કાઢ્યા છે એટલે આ માઈનસ નહીં લખતા પ્લસ 16 માંથી બે કોમન નીકળે એટલે વધશે 8 આગળ વધીએ 0 બરાબર x વત્તા 8 બીજા કૌંસમાં x માઈનસ 2 તમને આની આવી જ ગયો હશે કે કયા કયા સૂર્ય મને બે મળવાના છે એક તો માઈનસ 8 કારણ કે માઈનસ 8 મૂકીશ તો જવાબ આવશે 0 યા તો આ કૌંસમાં x ની કિંમત 2 બે શૂન્ય મળશે ઋણ 8 પ્લસ 2 કેવી રીતે લખે કેવી રીતે તો x વત્તા 8 બરાબર 0 અથવા x માઈનસ 2 બરાબર 0 એટલે મને જવાબ મળશે 2 શૂન્ય તરીકે વત્તા 8 સામે જશે તો ઋણ 8 એવી રીતે ઋણ 2 છે સામે જશે તો પ્લસ 2 મતલબ મારી દ્વિઘાત બહુપદી એના 2 શૂન્ય પહેલું શૂન્ય માઈનસ 8 અને બીજું શૂન્ય 2 એનો મતલબ એમ પણ થાય કે આ બહુપદી જે છે એમાં x ની જગ્યા ઉપર ઋણ 8 મૂકીએ જવાબ 0 તમે જોઈ શકશો ચેક કરવો તો કરી લેજો x ની જગ્યા પર માઈનસ 8 મૂકશો દાખલો ગણશો આ જવાબ 0 મળશે યા તો પછી એવું પણ લખી શકાય કારણ કે આ બહુપદીનું બીજું શૂન્ય 2 છે મતલબ કે p ઓફ 2 બરાબર પણ 0 ચેક કરવું હોય તો કરી લેજો આ બહુપદી છે એમાં x ની જગ્યા પર 2 મૂકશો તમને જવાબ 0 મળશે ઓકે તો ચાલો 2.2 પર જતા પહેલા એક હજુ છેલ્લી એક વસ્તુ જોઈ લઈએ પછી આપણે દાખલાઓ એકદમ ફટાફટ ચાલુ કરી દઈએ એકદમ સરળ વસ્તુ એકદમ ઈઝી વસ્તુ સમજી આપણે ગઈકાલે શીખ્યા ગયા વિડીયોમાં શીખ્યા તે પ્રમાણે જે આપણે સુરેખ બહુપદી છે એને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખાય તો સુરેખ બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં આપણે ગઈકાલે જોઈ ગયા તે પ્રમાણે ગયા વિડીયોમાં પણ કે એક ઘાત વાળી બહુપદી આપણે એને સુરેખ કહીએ છીએ જેનું પ્રમાણિત સ્વરૂપ છે ax પ્લસ b જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર હવે ધારો કે મારી પાસે કોઈ એક સુરેખ બહુપદી આવી છે તો આમાં આપણે કહી શકીએ કે નહીં કે એ શું છે અગર મારે આ સુરેખ બહુપદી નું હું પ્રમાણિત સ્વરૂપ જોઉં તો એ શું છે તો એ છે x નો સહગુણક તો આ જે મારી સુરેખ બહુપદી છે એમાં x નો સહગુણક 2 છે તો અગર આપણે આને સરખાવીએ તો આને સરખાવવાથી આપણે એમ કહી શકીએ કે આ બહુપદી ની અંદર a બરાબર 2 એવી જ રીતે b બરાબર અચળ પદ તરીકે આપણી પાસે છે ઋણ 1 હજુ આગળ વધીએ ધારો કે કોઈ બીજી આપણે સુરેખ બહુપદી લઈએ સમજો કે y 6x + 11 અગર આ બહુપદીને આપણે સુરેખ બહુપદીના પ્રમાણિત સ્વરૂપથી સરખાવીએ તો જે પહેલા પદનો સહગુણક છે તે આપણે a કહીશું બીજા પદનો સહગુણક છે તેને આપણે b કહીશું એટલે આ બહુપદીમાં a બરાબર 6 b બરાબર 11 એવી રીતે અગર સમજો કે આપણી પાસે દ્વિઘાત બહુપદી છે તો આપણે શીખી ગયા તે પ્રમાણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax નો વર્ગ વત્તા bx વત્તા c જ્યાં a is not equal to 0 હવે આપણે ધારો કે કોઈ દ્વિઘાત બહુપદી વિચારીએ કે 2x નો વર્ગ વત્તા 6x ઓછા 7 તો તમે મને કહી શકશો આરામથી કે સારા દ્વિઘાત બહુપદીમાં a એટલે કે a શું છે તો x ના વર્ગનો સહગુણક તો a બરાબર 2 b બરાબર 6 સરખાવી કરો તો આપણને આઈડિયા આવી જાય c બરાબર માઇનસ 7 a બરાબર 2 b બરાબર 6 c બરાબર માઇનસ 7 એવી રીતે અગર આપણે ત્રિઘાત બહુપદી લઈએ તો ત્રિઘાત બહુપદીનું લખવાનું પ્રમાણિત સ્વરૂપ છે ax નો ઘન bx નો વર્ગ cx
વત્તા D જ્યાં A is not equal to 0 તો આનું ઉદાહરણ એક બનાવીએ ધારો કે 6x નો ઘન માઈનસ 5x નો વર્ગ વત્તા x વત્તા 1 તો તમે મને આ કહી શકશો કે સર આ ત્રિકોણ બહુપદી ની અંદર આને સરખાવીએ તો a બરાબર 6 મતલબ કે x ના ઘન નો સહગુણક b બરાબર √5 b બરાબર √5 મતલબ x ના વર્ગ નો સહગુણક c c બરાબર 1 ખાસ યાદ રાખજો અહીં 1 છે સહગુણક અને d બરાબર 1